નર્મદાના જીતનગર નદીકેશ્વર મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા 60 વર્ષથી 1.25 લાખ ચિત્રામણી પાથેશ્વર શિવલિંગ બનાવતા ઉજ્જૈનના નાદરીરાના બ્રાહ્મણો. જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં જુદા જુદા વાર પ્રમાણે રવિવારે સૂર્ય યંત્ર, સોમવારે નાગફાસ યંત્ર, મંગળવારે મંગળ યંત્ર, બુધવારે કશ્યપ યંત્ર, ગુરુવારે કશ્યપ યંત્ર, શુક્રવારે તારામંત્ર અને શનિવારે ધનુષ્ય યંત્ર બનાવવામાં આવે છે. મંદિરના મહંત વિરલભાઈ દવેના જણાવ્યા અનુસાર દરરોજ તરાવની શુદ્ધિ માટેની ગુંદીને તેમાંથી નાના નાના 4500 ચિંતામણી પાર્થેશ્વર મંદિરના મહંત વિરલભાઈ દવેના જણાવ્યા અનુસાર દરરોજ તરાવની શુદ્ધ માટીને ગુંદીને તેમાંથી નાના નાના 4500 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમાં નાંદેરા બ્રાહ્મણના ઈષ્ટદેવ હોવાથી ખાસ ઉજ્જૈનથી નાંદેરા બ્રાહ્મણોને જીતનગર બોલાવાય છે, જે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ 4500 શિવલિંગ બનાવે છે અને પૂરા શ્રાવણ મહિનામાં 1.25 લાખ શિવલિંગ બનાવી તેના પર ચોખા ચોંટાડી તેનું વિધિવત પૂજન કરાય છે. શાસ્ત્રોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગના પૂજન અને દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ યંત્ર પૂજનથી મનોવાંછિત ફળ મળે છે. પાર્વતી માતા જ્યારે જંગલમાં હતા ત્યારે મહાદેવનું ધ્યાન અને આરાધના કરવા પાર્થેશ્વર શિવલિંગનું પૂજન એમણે કર્યું હતું. એ જ પ્રમાણે ભગવાન રામે પણ રેતી માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને મહાદેવનું પૂજન કર્યું હતું. આ પૂજનથી ઝડપી ફળ મળે છે. હાર કળિયુગમાં ભક્તો ધન, સંતાન, નોકરી તેમજ અન્ય બાધાઓ માનતા પૂરી કરવા આ પ્રકારના શિવલિંગ બનાવી શ્રાવણ માસમાં દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે. બ્રાહ્મણો તેનું બિલીપત્ર, ફૂર, જળ અને દૂધથી અભિષેક કરી મંત્રોચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવે છે. દીપક જગતાપ, જયદેશ ટીવી, રાજપીપળા. पार्थिव शिवलिंग का बहुत ही महत्व है और ये अपने देवी देवता भी इसके प्रमाणित रूप से हैं. शिव जी को प्राप्त करने के लिए पार्वती जी ने जंगल में जा करके, वन में जा करके इनको शिवलिंग का निर्माण करके शिवलिंग की विधिवत पूजा करने के बाद शिव जी को प्राप्त किया. उसके बाद राम जी भी हैं प्रमाण के रूप में. रामेश्वर में जा करके जब उनको लंका जानी थी तो भी ये पार्थिव शिवलिंग का पूजन किया. उसके बाद ही वो अपने कार्य के लिए हुए. तो ये शिवलिंग का बहुत ही निर्माण है, पार्थिव शिवलिंग चिंतामणि के नाम. ये यजमानों को शीघ्र ही फल मिलता है. नाम आपका? शास्त्री सुंदरम कुमार त्रिपाठी, प्रयाग.